સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતના મોતા ગામે ફરી એકવાર લૂંટનો બનાવ બન્યો છે અને લૂંટનો બનાવ બનતા ચકચાર મચી છે। ₹10.40 લાખની લૂંટ કરવામાં આવી છે। પોલીસે લૂંટારોના સ્કેચ તૈયાર કરી દીધા છે અને જાહેર કર્યા છે। પોલીસે 5 જેટલી ટીમો બનાવી દીધી છે તપાસ માટે અને લૂંટને અંજામ આપનારા 3 લૂંટારો સીસીટીવીમાં કેદ પણ થઈ ચૂક્યા છે। લૂંટારો પોલીસ પકડતી હવે દૂર નથી કેમ કે પોલીસ કામગીરી કરી રહી છે અને टीम बनावी देवामां आवी छे। 5 जेटली टीम बनावामां आवी छे। ₹10.40 लाख एटले के 10,40,000 लूंट करवामां आवी छे। सूरतनी बेंकमांथी आ लूंट करवामां आवी तो पोलीसे लूंटारोना स्केच तैयार करी दीधा छे अने 5 जेटली टीमो बनावीने तपास हाथ धरी छे। સુરતની અંદર મોતા ગામે લૂંટનો બનાવ બન્યો છે। લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે અને તેના આધારે પોલીસે તપાસ કરી રહી છે। દીધા છે અને તેને જાહેર કરી દેવામાં આવ્યા છે। 3 લૂંટારોને પકડવા માટે 5 ટીમો તૈનાત થઈ ચૂકી છે, તૈયાર થઈ ચૂકી છે અને હવે લૂંટારો પોલીસ પકડથી દૂર નથી। સીસીટીવીમાં પણ તેઓ કેદ થઈ ચૂક્યા છે અને તેના આધારે પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે। સુરતના મોતા ગામે આ બનાવ બન્યો છે। ₹10.40 લાખની લૂંટ કરવામાં આવી છે અને હવે લૂંટારો પોલીસ પકડથી દૂર નથી।